બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામે રાત્રિ સભા યોજાઈ હતી જેમાં અધિકારીઓ દ્વારા તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવે છે કે નહીં તે તમામ બાબતોથી અવગત થવા માટે ડીસાના કાંટ ગામે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરાયું હતું જેમાં ગામના આગેવાનોએ પાણીની સમસ્યા દૂર કરવા તળાવમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી તેમાં પાણી ભરવા માટેની રજૂઆત કરી હતી જિલ્લા વિકાસ અધિકારીએ ગામજનોની પાણી સહિતના પ્રશ્નો સમસ્યાઓ અને મુશ્કેલીઓ સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની બાંહેધરી આપી સાથે સાથે સરકાર તરફથી મળતા લાભો સુવિધા અને યોજનાઓ અંગે પણ ગામજનોને વાકેફ કર્યા હતા અને ખેડૂતોને પણ ખેતીમાં મળતી સહાય અને યોજનાઓની પૂરી જાણકારી આપી હતી આ સભામાં ગામના યુવા અગ્રણી જયંતીજી ઠાકોર નવીન પરમાર ધર્મેન્દ્ર સોલંકી આનંદ ચૌધરી હિતેશ ચૌધરી શંભુજી ઠાકોર ચમનજી ઠાકોર બાબુદેવી પૂજક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા